શું નામ, કયા પોસ્ટ પર, કયા હોદ્દા પર છે તે અંગેનું કોઈ જ આપની પાસે માહિતી નથી. આપણી સાથે જે અત્યારે ઉપસ્થિત છે તે બંને બહેનો, રુઝાનબેન અને સુનલબેન પાસેથી જ આપણે જાણીએ. સુનલબેન અને આ બંને સામાજિક કાર્યકર્તાઓ છે. ઘણા આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે આખરે ન્યાય જંખતી મહિલા જે છે પોતાની આપવીતી જણાવે છે. ઘણી વખત એવું થાય છે કે દબાણવશ થઈને તે પોતાનો જે સમગ્ર કેસ છે તે પાછો પણ ખેંચી લે છે, પણ આપણે એવું નથી કરતા, નથી ઈચ્છતા અને આ મહિલાને ન્યાય મળે તેવી વાત છે. શું કહેશો સૌથી પહેલાં તો રુઝાન? સૌથી પહેલાં તો ઈટીવીને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આવું સપોર્ટ કરો છો. આ તમે પહેલાં સરસ કીધું કે ઘણી બહેનો આવી રીતે હેરાન થઈ રહી છે અને ઘણી બહેનો ન્યાય માગે છે, અને બેન તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આ હિંમત કરીને બહાર આવ્યા છો. કારણ કે થાય છે એવું કે તમે જે કીધી, આ આ સોરી બટ મારે આવું કહેવું પડે કે આ અમારા માટે બહુ કોમન સ્ટોરી થઈ ગઈ છે. અમારા માટે કંઈ નવી વાત એટલે નથી, કારણ કે આજે તમે સ્ટોરી કહી કે પેલો અધિકારી હોય યા કોઈક પોલીસ વાળો હોય યા કોઈક ગવર્મેન્ટ વાળો હોય યા કોઈક પૈસા વાળો હોય તે લોકો આવી રીતે દબાવે, એટલે ધીસ ઇઝ નથિંગ ન્યૂ ફોર અસ. ધ થિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ રાઇટ નાઉ કે તમે બહાર આવીને બોલ્યા. બીજી મારી એક ખાસ એક વાત કેવી છે, કારણ કે નોર્મલી લોકો કહે છે કે આજે હું હંમેશા કહું છું કે આજે લડત છે સ્ત્રી પુરુષની લડત નથી, આ અચ્છા બુરાની લડત છે. તમે અત્યારે જોયું સૌથી પહેલાં જેટલું ફૂટેજ દેખાયું, પહેલાં સાસુ પહેલાં મેડમને બહાર લઈને આવ્યા મારતા મારતા અને પછી પહેલાં એમનો દીકરો જોઈન થયો, એટલે મારે હંમેશા કહેવું છે. હવે જ્યારે આ બહેને બૂમ પાડી છે, બતાવ્યું છે ને અત્યારે જે રીતે બહેન કહે છે, મને બહુ બહુ ખરાબ લાગી રહ્યું છે. કપડાં બી કાઢી નાખે ને ફાડી નાખે ને આ બધું, એટલે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે તો આપણે બહુ મોટું ડિસ્કશન કરવાનું બાકી છે. પણ અત્યારે જ્યારે ન્યાયની વાત કરીએ છીએ ત્યારે ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસા ગુનો બને છે અને મોટો ગુનો બને છે. અને એની ઉપર અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે અનફોર્ચ્યુનેટલી ઘણા બધા એમાં કેસીસ આવ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી એમાં જે કહેવાય ને, અમે જે હંમેશા કહીએ છીએ કે કેસની પેન્ડન્સી હોય છે અને કન્વિક્શન, કન્વિક્શન એટલે કે સજા, તો સજા ખાલી 100 માંથી ખાલી 18 લોકોને સજા થાય છે. આ અનફોર્ચ્યુનેટ વાત છે. બીજી વાત, અત્યારે સારું છે કે સીસીટીવી ફૂટેજ આવ્યું છે, એટલે બેન જે કહે છે બિચારા પ્રૂવ થઈ રહ્યું છે. ના તો અનફોર્ચ્યુનેટલી ઘણી બહેનો સાથે એવું થયું છે કે એ લોકો કહી કહીને મરી જાય છે કે અમારી જોડે આવું થયું આવું થયું, પણ ઘરની અંદર થાય છે ને.